મરવું નહીં પડે. પણ હા, બધાય કે અને દાખલા એ કે તે માનવું તો પડે ને. બીજા બધાય બોલે તો ઠીક, પણ ઓલો કરશન કાળિયો કે એટલે તો માનવું પડે કે નહીં. બીજા બધા તો ઠીક, પણ ઓલો કરશન કાળિયો કે એટલે તો માનવું પડે કે નહીં. કે તું તારે ભલે મરતા, કે તું તારે ભલે મરતા, મારી ના ખાવા નહીં, કોઈ મરવાની થઈ છે. કે ભલે મરતા, તું તારે મારી ના ખાવા નહીં, કોઈ મરવાની થઈ છે. ગીતામાં જે ઉપદેશ આપ્યો એની વાત છે. આ તો છોકરા માટે સાહેબ અમને કહેતા ને, સુખ થી એક ની વીમા વાળા ને કે આખા જગત નો વીમો છે. જો સાહેબ તમે મરો ને તો તમારા વારસદારો માલામાલ થઈ જાય. બોલો, આટલી બધી માણસ, આટલા બધા માણસ કે એટલે માનવું તો પડે કે નહીં. સારું, બધા મરતા જ હોય છે, તો મન મરે આપણા બાપનું હું જાય છે. મરવા જો ને એમાં આપણા બાપના કેટલા ટકા. આ એક નાની કવિતા હતી, હવે એક બીજી વાંચી છે. બે વાંચું, બે બસ. હા, કારણ કે ટાઈમ થઈ ગયો છે. આમ તો જો કે બે કલાક નો હતો, પણ શું છે કે આપણે શ્રોતાઓની રાહમાં અમે અડધો કલાક વિતાવ્યો છે, એટલે અમારી પણ ધીરજને દાદ આપજો. વેપારી દુકાન ખોલી બેઠો, પણ કોઈ લેવા જ ન આવે. એટલે એવું છે, કઈ વાંધો નહીં. હોય આવું પણ હોય, આના જેવું પણ હોય. તો યાયા કે છે એક ગીત વાંચવાનું. આખું એક ગામ આવ્યું સામટુડે લો, ને બધી આકાશી વાર્તાઓ ખોટી લેવલ. આખું ગામ આવ્યું સામટું રે લોલ, બધી આકાશી વાર્તાઓ ખોટી લેવલ. કે કાગળ એક ઓછી તો આવ્યો રે લોલ, કાગળ એક ઓછી તો આવ્યો રે લોલ, પણ એનો માયો લખાણ હાવ કોળું લેવલ. હું તો આંધણમાં સપનાઓ ઓરું રે લોલ, હું તો આંધણમાં સપનાઓ ઓરું રે લોલ, પછી નિંદર નો ગામ હા ભેરું લેવલ. એક રાજા ને ગમતી હતી રાણી રે લોલ, એ તો ગમતી જ હોય છે. અત્યારે આ તમને તો બહુ જ ગમતી હશે, અમને હવે નથી ગમતી એટલી બધી. એક રાજા ને ગમતી હતી રાણી રે લોલ, આંખ રાજાની નામથી અજાણી લેવલ. કે કઈક કન્યાઓ જાંજરી ને ભૂલી રે લોલ, એના પગની પીડા છે અણમૂલી લેવલ. વાહ વાહ, અચ્છા. અને તો હજી પણ એક વાંચી નાખ ભાઈ. અરે ઈશ્વર, શું છે સંચાલક નો જે ધર્મ હોય ને, સૌથી નાની બહુ જે હોય, બધાને પગે લાગી લે પછી એનો વારો આવે. પણ એને કોઈ દેખે, જેઠે નો પતિ જાય પછી એને કોઈ બોલે બોલે. આ એક છોકરી ની વાત ના, એક ગોબાપુરાણ ની કવિતા વાંચું. ગોબાપુરાણ કવિતાનું શીર્ષક છે ગોબાપુરાણ. આના ઘણા અધ્યાયો છે, એક બે લખાયા છે, અને પાંચ અધ્યાયો લખવાનો મારો પ્લાન છે. તો પહેલો અધ્યાય છે, જીવતરમાં એક વાર ગોબો પડે તો એને કેમ કરીને ઉપાડીએ નારદજી. જીવતરમાં એક વાર ગોબો પડે તો એને કેમ કરી ઉપાડીએ નારદજી. તંબુરો લઈને તમે ભટક્યા કરો છો, તે ગોબાની વાત કઈ જાણો નારદજી. નારદ કે જીવતર તો જીવવાની ચીજ, એટલે મારા ભાઈ એ તો નથી કઈ ધાતુનો લોટો અને તોયમાં પડી ગયો ગોબો. નારદ કે જીવતર તો જીવવાની ચીજ, મારા ભાઈ એ તો નથી કઈ ધાતુનો લોટો અને તોયમાં પડી ગયો ગોબો. આપણને એટલી સમજણ પડે કે બસ નારાયણ નારાયણ ભજી.
આટલા સવાલ જવાબ સાંભળીને મોટું ટોળું જમા થઈ ગયું ભાઈ. બધાય નારદજીની કારને ઘેરી વળ્યા. કોઈ કે ના, નારદજીની કારને ઘેરી વળ્યા. કોઈ કે હો, નારદજી આ ગોવાની વાત કરો તો જ હા, નકર ના. ચારે કોર હો હો થઈ ગઈ. બધી કોર હોહા 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 થવા માંડી. જીવતરના ગોબાનું રહસ્ય સમજાવો, જીવતરના ગોબાનું રહસ્ય સમજાવો. ત્યારે નારદજી કહેવા લાગ્યા, સાયલન્સ પ્લીઝ. લાયા હો. ત્યારે નારદજી કહેવા લાગ્યા, સાયલન્સ પ્લીઝ, પિન ડ્રોપ સાયલન્સ પ્લીઝ. ત્યારે કોઈ શાંતિ છવાઈ ગઈ. બધાએ નારદજીની વાત સાંભળવા એક કાન થઈ ગયા. નારદ શેઠ જિજ્ઞાસુ, અમારા વખતમાં આવું ક્યારેય બન્યું નથી, એટલે તમારામાંથી જેના જેના જીવતરમાં ભોગવો પડ્યો હોય એ બધાએ લખી દો અને સહી કરી દો એટલે મને ખબર પડે. પછી નારદ ફટાફટ 40% સહી અને 60% અંગૂઠા આવી ગયા. વિષય જીવતર માં ભોગવો પડવા બાબત અને પછી અષ્ટમ પષ્ટમ એવું કઈક લખ્યું. પછી નારદજી મોબાઈલ અને ફોનથી ભગવાનની એપોઇન્ટમેન્ટ લઈ ઓફિસમાં આવ્યા. ભગવાન ગોળ ફરતી વ્હીલચેરમાં વિરાજમાન હતા. ચા નાસ્તાનો વિધિ પજા પછી ભગવાને નારદજીને આવવાનું પ્રયોજન પૂછ્યું. ત્યારે નારદજીએ પેલો પ્રશ્નનો ફર્મ એલી અરજી ભગવાનની સામે ધરી. પરમાર ભગવાને ફટ દઈને પરચુરણ ફાઇલમાં બાંધી દીધી. ભગવાન કે નાવ નારદ મી, નાવ લિસન મી પ્લીઝ. એટલે નારદ કે પ્રભુ ના સાંભળો, હવે આ પ્રશ્ન પહેલા બ્રહ્મ શંકાદી કે બ્રહ્માને અને બ્રહ્માએ શિવને પૂછેલો, પણ હેડ ઓફિસમાંથી હજી સુધી એનો જવાબ આવ્યો નથી. જ્યાં સુધી જવાબ ના આવે ત્યાં સુધી તમારે ધીરજ રવી ધરવી રહી. ઇતિ શ્રીમદ ગોવા પુરાણે પ્રશ્નો નામ પ્રથમો અધ્યાય. વાહ ભાઈ વાહ.